બીપીજી આવ્યા હોત તો મજા આવી હોત. મમ્મા. બોલ વિજય. શ્રુતિ ક્યાં છે મમ્મા? નમસ્તે મમ્મા. શ્રુતિ ક્યાં છે મમ્મા? તમે જ્યુસ લીધું ને મમ્મા? હું તને પૂછી રહ્યો છું, શ્રુતિ ક્યાં છે? વિજય, ઘરમાં આટલા બધા મહેમાન આવ્યા છે, હું એમની સાથે વાત પણ ન કરું? પહેલા મારી વાતનો જવાબ આપ, શ્રુતિ ક્યાં છે? વિજય, કિરણને પૂછ્યું તો એણે કહ્યું કે મમ્માને ખબર છે, પણ મમ્માએ કહેવાની ના પાડી છે. બોલ મમ્મા, શ્રુતિ ક્યાં છે? મમ્મા બોલ ને મમ્મા. વિજય, તું આમ અચાનક મને પૂછે તો તને હું શું જવાબ આપું? અરે કિરણે આવું કેમ કહ્યું? કિરણ. મમ્મા, શ્રુતિ સવારથી દેખાતી નથી અને તને ટેન્શન નથી? એ આવું ક્યારે નથી કરતી. એક તો એ સવારની ફ્રેન્ડને મળવા જવાનું કહીને ગઈ છે, હજુ સુધી ઘરે આવી નથી. એનો શું મતલબ સમજવાનો મમ્મા? આ કિરણ ક્યાં છે? કિરણ, મેં તને શું કહ્યું હતું? મમ્મી, એજ મેં જ્યારે તને શ્રુતિ વિશે પૂછ્યું ત્યારે તો ગુસ્સે થઈ ગઈ હતી. શ્રુતિ વિશે કોઈને કંઈ કહેતો નહીં, એવું તેજ કહ્યું હતું ને મમ્મી? ભાનુમતિ, હવે તું ફસાઈ ગઈ. હવે તું શું જવાબ આપીશ એ હું પણ જોઉં છું. હવે તો હું કરે બિયાના, ફાંસીનો પંદો પાછો આઈજો ગળામાં. સાસુમાં, તમે આવી રીતે ચૂપચાપ ઉભા રહેશો તો લોકો શું સમજશે? કંઈક તો બોલો, શ્રુતિ ક્યાં છે? બોલો સાસુમાં. એની ફ્રેન્ડ બહુ જ ગભરાઈ ગઈ હતી, એટલે શ્રુતિને ત્યાં રહેવું પડ્યું. જ્યારે શ્રુતિએ મને કોલ કર્યો તો આ વાત કોઈને કહેવાની ના પાડી. બધા ગભરાઈ જશે એવું કહ્યું, એટલે આ વાત મેં કોઈને કીધી નહીં. ખરેખર પપ્પાજી, ઘરમાં લગ્નની વિધિઓ ચાલી રહી છે તો શ્રુતિ હોસ્પિટલમાં કેમ રહે? મને તો લાગે છે કે કોઈને હોસ્પિટલ મોકલીને શ્રુતિને પાછી બોલાવી લેવી જોઈએ. હા પપ્પા, કઈ હોસ્પિટલમાં છે એ કોને? હું જઈને લઈ આવું. વિજય, એક મિનિટ. એવું કરવાની કોઈ જરૂર નથી. શ્રુતિ એની ફ્રેન્ડ સાથે એને હિંમત આપવા માટે રોકાઈ છે, એને ત્યાં જ રહેવા દે.
અને અત્યારે મહેંદીની વિધિ અધવચ્ચે અટકી જાય યોગ્ય નથી, એટલી જ એણે ઘરમાં બધાને કહેવાની ના પાડી હતી. તમે બધા એની ચિંતા કરવાનું છોડી દો, મહેંદીની વિધિ શરૂ કરો, ઠીક છે? અરે બસ આટલી નાની વાત, આ વાત તમે પહેલા જ કહી દીધી હોત તો મારાથી પણ છુપાવી ને બાળકોથી પણ છુપાવી. પરિણામ જુઓ, બધા કેટલા ગભરાઈ ગયા છે. સારું, આપણી શ્રુતિ અત્યારે સેફ છે ને, એને એની રીતે પાછી આવવા દો. થઈ ગયું, હારું હારું, આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે તમે બધા જ્યુસ પીઓ, નકર ઠંડુ નહીં રહે, પી લો. સારું તો ઠીક છે, આપણે મહેંદીનો કાર્યક્રમ શરૂ કરીએ. પપ્પાજી, શું વાત છે બેટા? પપ્પાજી, હું તમને ઓળખું છું, તમે કોઈની પીઠ પાછળ નથી બોલતા, મોઢા મોઢ સીધે સીધું જે હોય કહી દો છો, તમારા મનમાં જે પણ હોય એ તમે બિંદાસ બોલી જાઓ છો, પણ આજે તમે ખોટું કેમ બોલો છો પપ્પાજી? તમે સાચી વાત છુપાવી કેમ રહ્યા છો? આ તું શું કહે છે બેટા? હું કઈ વાત છુપાવી રહ્યો છું? હું અત્યારની વાત નથી કરી રહી પપ્પાજી, સવારે તમે મંદિરમાં આવ્યા ત્યારથી હું તમને ઓબ્ઝર્વ કરું છું, કોઈ વાત કહેવાનો તમે પ્રયત્ન કરો છો, તમે શ્રુતિ વિશે પણ ખોટું બોલી રહ્યા છો પપ્પાજી. શ્રુતિ ક્યાં છે? એ કોઈ મુશ્કેલીમાં છે? તને એવું કેમ લાગી રહ્યું છે ગીતા? મારી દીકરીને કંઈ જ થયું નથી, મેં થોડી વાર પહેલા જ કહ્યું ને, એની ફ્રેન્ડના પપ્પાની તબિયત સારી નથી અને એની ફ્રેન્ડ ફોરેનથી આવી છે ને, એટલે શ્રુતિ એની મદદ કરવા રોકાઈ ગઈ છે. હું સાચું કહી રહ્યો છું ગીતા? તો તમે આટલા ટેન્શનમાં કેમ છો? સાસુમાએ તમને પૂછ્યું કે શ્રુતિ ક્યાં છે તો તમે થોડી વાર ચૂપચાપ કેમ ઊભા હતા? તમારા એ મૌનમાં કોઈ રહસ્ય હોય એવું મને લાગે છે. ગીતા, તું કાયમ બધાની કેર કરે છે, એટલે જ તું આ પ્રકારની વાતો કરી રહી છે. તું અત્યારે દુલ્હન છે, હું અહીં છું, એટલે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મારી દીકરીને કંઈ જ નહીં થાય અને મને પણ કંઈ જ નહીં થાય. તો નીચે જા, હું 5 મિનિટમાં રેડી થઈને આવું છું. પપ્પાજી. જા બેટા, લગ્નની બધી વિધિ તારે ખૂબ એન્જોય કરવી જોઈએ, આવી તક જીવનમાં ખાલી એક જ વાર મળે છે. જા, હું આવું છું. બાપરે, બેના બેના બેના, તારો તારી હમતદારીનો તારી ચાલાકીનો તો હું આજ ફેન બની ગયો છું. બાપરે, હું પરફોર્મન્સ હતું બેના, આ બધું કઈ રીતે કરે છે? હે, કેટલા બધા લોકોએ એમના ગમતા કલાકારોના મંદિર બનાવડાયા છે, એ લોકોએ તારું પરફોર્મન્સ જોયું નહીં ને બેના? જો એ લોકોએ જોઈ લીધું હોત ને તો આખા ભારતમાં તારા સૌથી વધારે મંદિર હોત બેના, સાચું કહું છું. આટલા વખાણ સારા નહીં ભઈલા. ખોટા વખાણ નહીં કરતો બેના, તારી હોમાં તો મોટા મોટા સ્ટાર લોકોએ પણ પાણી ભરવું જોઈએ બેના. ના ના બેના, હવે તું જરાય ટેન્શન ના લે, હું કહું છું. તારી એક્ટિંગ ના રેન્જ નો હજુ સુધી કોઈ એવોર્ડ નહીં બન્યો બેના. ભઈલા પ્લીઝ, આ બધું બહુ વધારે થઈ રહ્યું છે એવું નથી લાગતું તને? એમાં કોઈ વધારે નહીં બેના, મને અત્યારે જે પ્રકારે સરપ્રાઈઝ મળી, જે રીતે હું શોક થઈ જો છું, એ જ કારણ હું આટલો એક્સાઈટેડ થઈને વાત કરું છું બેના. અત્યારથી જ કહું છું, હું આવતીકાલે તારો પતિ મારા રાજનીતિ છોડી દેવી છે, હવે મને પોલિટિક્સમાં રસ નહીં, બધી જ સંપત્તિ તારા હાથમાં સોંપીને અહીંથી જતો રહેશે બેના.